संघ प्रदेश दमण दीव अने दादरा नगर हवेली में प्रशासन द्वारा आज थी कॉलेज शुरू करवानो निर्णय करायो छे। आ साथे ज संघ प्रदेश लॉकडाउन बाद देश में सौ प्रथमवार कॉलेज शुरू करनार प्रदेश बन्यो छे। आ माटे आरोग्य विभाग अने शिक्षण विभाग द्वारा एक एक्शन प्लान पण तैयार करायो छे। तमाम कॉलेज माटे कोरोना गाइडलाइन अने एसओपी पण जाहिर कराई छे। કોલેજના તમામ પ્રોફેસર્સ કર્મચારી અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવાના રહેશે। વિદ્યાર્થીઓએ કોલેજમાં આવતા પહેલા વાલીના સંમતિપત્ર રજૂ કરવા પડશે। આ ઉપરાંત કોલેજ 50%ની ક્ષમતા સાથે શરૂ કરી શકાશે। કોલેજ મે જીતને ભી છાત્ર એવં છાત્રાએ આને કે લિયે અનુમતિ દેને વાલે હે ઉસકે લિયે સભી અભિભાવકો કા અનુમતિ પત્ર આવશ્યક હોગા। पेरेंट के कंसेंट के बाद ही उन्हें हम कॉलेज में अलाउ करेंगे। दूसरा महत्वपूर्ण स्टेप यह है कि कॉलेज 50% कैपेसिटी के साथ चालू किए जाएंगे। जहां तक कोविड-19 प्रोटोकॉल की बात है, सोशल डिस्टेंसिंग, सामाजिक अंतर, मास्क का उपयोग, समय समय पर सैनिटाइजर का उपयोग, ये सभी नियमों का पालन करना सभी के लिए आवश्यक होगा। અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ કાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। પૂંજ કમિશનની ટીમ શ્રેય હોસ્પિટલ જશે અને જસ્ટિસ પૂંજ ઘટનાસ્થળની મુલાકાત લેશે। ટેકનિકલ એક્સપર્ટના નિવેદન પણ લેવામાં આવશે। પોલીસ અધિકારીઓને પણ સાથે રાખવામાં આવશે અને તેમના પણ નિવેદન લેવામાં આવશે। શ્રેય હોસ્પિટલમાં જે આગ લાગી હતી અને આગ દરમિયાન કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મોત મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે। જસ્ટિસ પૂંજ કમિશનને જે તપાસ સોંપવામાં આવી છે તેમાં હવે તેઓ હોસ્પિટલની મુલાકાત લેશે। તેમની સાથે સાથે ટેકનિકલ એક્સપર્ટ પણ રહેશે અને પોલીસ પણ રહેશે। અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવશે અને ટેકનિકલ એક્સપર્ટના પણ નિવેદન લેવામાં આવશે। તો રાજકોટમાં ઉદય હોસ્પિટલ આગકાંડમાં પણ તપાસ તેજ કરાઈ છે। મહેતા કમિશનનો હજુ રિપોર્ટ નથી આવ્યો। બે દિવસમાં રિપોર્ટ કરવા કહેવાયું હતું, આગકાંડમાં હજુ સુધી રિપોર્ટ નથી કરવામાં આવ્યો। હજુ સુધી શા માટે રિપોર્ટ નથી કરવામાં આવ્યો, બે દિવસમાં જ રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં મહેતા કમિશનનો હજુ રિપોર્ટ નથી મળ્યો। ઉલ્લેખનીય છે કે ઉદય કોવિડ હોસ્પિટલમાં આગને કારણે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના જે મોત થયા હતા તે મામલે તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ કારણોથી અલગ અલગ એંગલને ધ્યાનમાં રાખીને તપાસ કરાઈ રહી છે। ગઢડા મંદિરમાં સત્તા પરિવર્તનનો અંત, ગોપીનાથજી મંદિરમાં હતું સત્તા પરિવર્તન। દેવ પક્ષના 4 ટ્રસ્ટીઓ ગઢડા મંદિર પહોંચ્યા। મુખ્ય ઓફિસનો ગેટ બંધ કરીને ગુપ્ત બેઠક કરવામાં આવી રહી છે। આચાર્ય પક્ષના રમેશ ભગત ચેરમેન હતા। સિવિલ ડ્રેસમાં મંદિર પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બેઠકની ગતિવિધિથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે। 10 દિવસથી કોઈ નિર્ણય નહોતો લેવામાં આવ્યો। ઘટના અંગે ચેરમેન હરિજીવન સ્વામી બોલ્યા, દેવ પક્ષની આજે મહત્વની બેઠક મળશે।